हेलो, गुड आफ्टरनून बाळ दोस्तों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। आज आपणे धोरण 5 विषय गुजराती प्रथम सत्र अने द्वितीय सत्र एवुं लखेलुं आपणी आ चोपड़ी छे, एमां आपणे पहेलो पाठ छे चबूतरो, जे चित्रपाठ छे अहींया तमने अनुक्रमणिकामां बतावेलुं छे कि चबूतरो चित्रपाठ छे, ए विषे आपणे भणी गया। केवु सरस मजानु चित्र छे चबूतरानु, तमने गम्यु? मने तो खूब ज गम्यु। तो हवे चबूतरा विषे शीख्या बाद आपणे हवे स्वाध्याय नु सोल्यूशन जोवानु छे के स्वाध्यायना प्रश्नो कई रीते लखवा। एटले के मैं तमने अहीं टूंकमां लखेला छे, पण तमारे आखा एना जवाब लखवाना छे। एटले स्वाध्याय तमारे नोटबुकमां ज्यारे लखवानुं होय ત્યારે તમને કોઈ કન્ફ્યુઝન અથવા મુશ્કેલી ન રહે તે માટે હું તમને સાધ્યની સમજ આજે આપીશ। પ્રશ્ન 1 છે, આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। જે આ ચિત્ર આપેલું છે તેના પરથી આપણે એના જવાબો લખવાના છે। કે પહેલું છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો છે? તો ચબૂતરો કોની માટે બાંધવામાં આવ્યો હતો? તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે, એવો આખો જવાબ તમારે લખવાનો છે। બીજા નંબર પર છે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો લખવાનું છે આપણે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। ત્રીજું, ચબૂતરા પર છત શા માટે છે? તો ચબૂતરા પર છત એટલા માટે છે કે ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને કોઈ મુશ્કેલી રહે નહીં, એટલે કે એમને ઉનાળામાં ઉનાળામાં જે તડકો પડે છે એનાથી રક્ષણ મળે, અને ચોમાસામાં એ ભીંજાય ન જાય તે માટે છત મૂકવામાં આવેલી છે। ચોથા નંબર પર, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે, જો અહીંયા તમને દેખાય છે, એને કહેવાય થીબ। થીબ એટલે એક પાત્ર છે જેમાં પાણી ભરેલું છે, તો પાણીની થીબની વ્યવસ્થા એટલે કે લટકાવેલી છે। પાંચમું, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો શું ઉપયોગ થાય કે લોકો દ્વારા ચબૂતરામાં દાણા એટલે કે ચણ નાખવા માટે નિસરણીનો ઉપયોગ થતો હશે। તમે જોઈ શકો છો, જો નિસરણી છે આમાં ચડીને, કારણ કે આ ચબૂતરા પર આમ ફેંકવામાં તો ન આવે, ફેંકીએ તો બધા દાણા વેરાઈ જાય, તો આ નિસરણી પર ચડીને લોકો અહીંયા ચબૂતરામાં શું નાખતા હશે? ચણ નાખતા હશે, એટલે મૂકવામાં આવેલી છે। છઠ્ઠું, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં ગાય, બકરી, કૂતરું અને માણસ જોવા મળે છે। જો કે માણસ એ પ્રાણીમાં ન આવે, પરંતુ જવાબમાં એ દર્શાવેલું છે, આપણે લખીશું। તમને દેખાય ને અહીંયા ગાયો, એક કરતાં વધારે ગાય છે એટલે ગાયો લખવાની છે, કૂતરું છે, પછી બકરી છે વગેરે જોવા મળે છે। ચબૂતરા વિશે 5 વાક્યો લખો। તો અહીંયા મેં લખેલા છે કે ચબૂતરા વિશે 5 વાક્યો। પહેલું છે, અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે। તમે જોજો, ગામમાં જે 4 ચોક પડતા હોય ત્યાં જ આ ચબૂતરો હોય છે। અહીંયા પણ તમે જોઈ શકો છો કે ગામની વચ્ચે દેખાઈ રહ્યો છે ચબૂતરો। તે ખૂબ ઊંચો છે, ચબૂતરો તો ઊંચો જોવાનો, કારણ કે પંખીઓ ઉપર ઉડતા હોય છે, ઉડતા ઉડતા ત્યાં બેસીને ચણે છે। ત્રીજું, તેમાં લોકો ચણ નાખે છે। ચોથું, સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે, કારણ કે ત્યાં ચણ નાખીએ એટલે પંખીઓને ખબર પડી જાય કે મને મારું જમવાનું તો આ ચબૂતરામાં છે, એટલે ત્યાં એ પહોંચી જાય છે। પાંચમું વાક્ય છે, ચબૂતરે લટકતી થીબમાંથી પંખીઓ પાણી પીવે છે। ચબૂતરે લટકતી થીબમાંથી, જો અહીંયા થીબ જે છે ને એમાં પાણી નાખવામાં આવે છે, અને એ પાણી કોણ પીવે છે? તો આ પંખીઓ પીવે છે। તો આ રીતે આપણે ચબૂતરાનું આ ચિત્ર જોઈને એની વિશે 5 વાક્યો લખવાના છે। તમે કોઈ પણ 5 વાક્ય લખી શકો છો। જો તમને આના કરતાં વિશેષ કોઈ વાક્ય ધ્યાનમાં આવે, આ ચિત્રને જોતા, કાલ્પનિક ચિત્રને જોતા તમને ધ્યાનમાં આવે, તો તમે એ પણ લખી શકો છો, બરાબર? ત્યારબાદ છે,
કે નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. કેવું સરસ મજાનું એક ગામડાનું દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. તો એની વિશે આપણે અહીંયા 5 વાક્યો લખવાના છે. તો જવાબમાં જુઓ લખેલું છે કે સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઊંચો અથવા ઉગી રહ્યો છે. જો અહીંયા સૂરજ બતાવેલો છે કે સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. અહીંયા તમને દેખાશે તમારી બુકમાં ત્યારે જોશો ને તમે, તો અહીંયા એક સ્ત્રી શું વાસણ માંજી રહી છે. ત્યારબાદ છે બે પનિહારીઓ. પનિહારીઓ કોને કહેવાય? જે પાણી ભરીને જતી હોય એ સ્ત્રીઓ. પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. તો તમને અહીંયા બે પનિહારી દેખાડવામાં આવી છે. જુઓ આ બે પનિહારી પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા છે. ખેડૂતો જો અહીંયા છે આ ખેતર તરફ જઈ રહ્યા છે. એક ચબૂતરો છે. અહીંયા એક ચબૂતરો પણ છે, જુઓ છે ને. તેમાં પંખીઓને પાણી પીવાનું એક કુંડું લટકે છે. આમાં પંખીઓને પાણી પીવા માટેનું એક કુંડું લટકે છે એ તમે અંદર ચિત્રમાં જોઈ શકશો. કારણ કે જ્યાં પંખીઓને છણ નાખવામાં આવે છે ત્યાં એના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. એક પંખી ઉડતું ઉડતું ચબૂતરા પર જાય છે. એક પંખી ઉડતું ઉડતું ચબૂતરા પર જાય છે અને શું કરે? જો અહીંયા પંખી આપેલું છે, મોચી રસ્તાની બાજુમાં બેઠા છે. જો અહીંયા મોચી બેઠેલા છે, જે રસ્તાની બાજુમાં બેઠેલા છે. એની પાસે એક ગ્રાહક છે. આ જો અહીંયા એક બાળક ઉભેલું છે જે એનું ગ્રાહક છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. આ દ્રશ્યને જોતા આપણને શું લાગે છે? ગામડાનું દ્રશ્ય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ એક ચબૂતરાના સ્વાધ્યાયની મેં તમને સમજ આપી દીધી છે. તો તમારે નોટબુકમાં એ લખવાનું છે, પૂરેપૂરા જવાબ એના લખવાના છે અને સુંદર મજાના અક્ષરોથી આપણું સ્વાધ્યાય લખવાનું છે. તો આજનો વિડીયો લેક્ચર અહીં સુધી. બધા જ બાળ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.